વડાપ્રધાને ફરી એકવાર દેશવાસીઓના દિલ જીતી લીધા છે। બ્રિક્સ સમિટમાં જમીન પર તિરંગો ઝંડો જોતા જ વડાપ્રધાન ઝુક્યા અને એ ઝંડો લઈ લીધો। પીએમ નરેન્દ્ર મોદીએ ચીન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના તેમના સમકક્ષો સાથે બુધવારે જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટની બાજુમાં લીડર્સ રિટ્રીટમાં હાજરી આપી હતી। બ્રિક્સનું વિસ્તરણ કેવી રીતે કરવું તે અંગે આ દેશો વચ્ચે વાતચીત થઈ। તે જ સમયે પીએમ મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામોફોસા સાથે પણ મુલાકાત કરી। જ્યારે આ વૈશ્વિક પરિષદોના નેતાઓ મળે છે ત્યારે ફોટો સેશનનું પણ આયોજન કરવામાં આવે છે। આવા જ એક ફોટો ઓપમાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ સિરિલ રામોફોસા સ્ટેજ પર ચડી રહ્યા હતા, પરંતુ સ્ટેજ પર ચડ્યા પછી પીએમ મોદી એક બે ડગલા ચાલ્યા હશે અને તેઓ અચાનક બંધ થઈ ગયા। સ્ટેજ પર જમીન પર ભારતના રાષ્ટ્રધ્વજ એટલે કે તિરંગા ધ્વજનું સ્ટીકર જોયું। પીએમ મોદીની નજર તિરંગાના ધ્વજના સ્ટીકર પર પડતા જ તેમણે ધ્વજ પાડીને કોટના ખિસ્સામાં રાખ્યો હતો। વાસોમાં તિરંગાના ધ્વજનું સ્ટીકર સ્ટેજ પર લગાવવામાં આવ્યું હતું, જેથી બંને નેતાઓને ખબર પડી શકે કે તેમને ક્યાં ઊભા રહેવાનું છે। તિરંગા ધ્વજને મંચ પર માર્કર તરીકે મૂકવામાં આવ્યો હતો। બ્રિક્સ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત ટોચના નેતાઓ વચ્ચે બેઠક થઈ છે। ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ દિવસોમાં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે પહોંચ્યા છે, પરંતુ બ્રિક્સ સમિટ દરમિયાન બંને નેતાઓની વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે કે કેમ તે અંગે સસ્પેન્સ યથાવત છે। દક્ષિણ આફ્રિકામાં ચીનના રાજદૂત ચેન જિયાનડોંગે પત્રકારોની સાથે વાતચીત દરમિયાન કહ્યું, બંને દેશોના નેતાઓની વચ્ચે સીધી મુલાકાત અને વાતચીત થશે, જેને કારણે સરહદ પર ચાલી રહેલા તણાવ ઓછા થવાની આશાઓ વધી ગઈ છે। તે જ સમયે ભારતના વિદેશ સચિવ વિનય કવાત્રાએ પણ પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાતનો સંકેત આપ્યો છે। તેમણે કહ્યું છે કે પીએમ મોદીનો કાર્યક્રમ હવે તૈયાર કરવામાં આવી રહ્યો છે। ભારત ખુલ્લા મન અને સકારાત્મક દ્રષ્ટિકોણની સાથે બ્રિક્સ વિસ્તરણનો સંપર્ક કરે છે। નોંધપાત્ર વાત એ છે કે સમિટના અંતિમ દિવસે પીએમ મોદી ઈરાન, ઇથોપિયા અને મેન્ઝામ્બિકાના નેતાઓ સહિત 5 દ્વિપક્ષીય બેઠકો કરવાના છે, પરંતુ સરકારે બાકીના બે દેશોના નામ જાહેર હજુ સુધી કર્યા નથી। આ બધાની વચ્ચે ભારત અને ચીન વચ્ચે જો બેઠક થશે તો એલઓસી પર જે તણાવગ્રસ્ત સ્થિતિ છે તેમાં આંશિક રાહત મળી શકે છે। ભારતનો મિત્ર પણ હવે ચાંદ ઉપર જવા માટેની તૈયારી દર્શાવી રહ્યો છે અને આ અંગે જાપાન સ્પેસ એજન્સીએ જાણકારી આપી છે। ચંદ્રયાન ભારતની અપાર આશાઓની સાથે વિશ્વ માટે એક મિસાલરૂપ બની રહ્યું છે। નાસા સહિત વિશ્વની તમામ સ્પેસ એજન્સીઓ ભારતના ઇસરોથી પ્રભાવિત થઈ છે અને ભારત જેવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે હવે જાપાન પણ ચંદ્ર ઉપર જવા માટે ઉત્સુકતા દર્શાવી રહ્યું છે। આ અંગે માહિતી જાપાન સ્પેસ એજન્સીએ આપી છે। જાપાન આગામી 26 ઓગસ્ટના રોજ પોતાનું લેન્ડર મોકલવાની તૈયારીઓ દર્શાવી રહ્યું છે। લેન્ડરને રાઇડ શેર પોલેટ તરીકે XRISM મિશનની સાથે H2A બૂસ્ટર પર જાપાનના તાનેગાશીમાં સ્પેસ સેન્ટરથી આજે સવારે 6 અને 4 વાગ્યે લોન્ચ કરવામાં આવશે। JAXE તેની સત્તાવાર વેબસાઇટ પર લખ્યું હતું કે મિશનનો મુખ્ય ઉદ્દેશ ચંદ્ર પર પ્રિસિઝન લેન્ડિંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે। આ પડકારરૂપ લેન્ડિંગ વિસ્તારોને વધુ સુલભ બનાવવામાં મદદ કરશે। લુનરે ચંદ્રના આંતરિક ભાગની સીધી તપાસ કરશે અને જે ચંદ્રની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ પરના ડેટાની સંપત્તિ પ્રદાન કરી શકે। SLIM લેન્ડર 9 ફૂટ ઊંચું, 8.8 ફૂટ પહોળું અને 5.6 ફૂટ ઊંચું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું લક્ષ્ય ચંદ્રને તેના લક્ષ્ય બિંદુથી 328 ફૂટ એટલે કે 100 મીટરની અંદર સ્પર્શ કરવાનું છે। ઇન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા શરદ પવાર નવા મૂડમાં જોવા મળ્યા। બળવાખોર ગઢમાં કેમ ગર્જના કરી રહ્યા છે જાણીએ આ રિપોર્ટમાં। શરદ પવાર તેમના રાજ્યવ્યાપી પ્રવાસ દરમિયાન પ્રફુલ પટેલના વતન ગોંદિયામાં એક રેલીને સંબોધિત કરશે। પ્રફુલ પટેલ અજિત પવારને પણ મળ્યા હતા, તે જલગાંવ અને પુણે જિલ્લામાં પણ રેલીઓ કરશે। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવાર મુંબઈમાં વિરોધ પક્ષ ઇન્ડિયા ગઠબંધન સભાના એક અઠવાડિયા પહેલા તેઓ શુક્રવારે કોલ્હાપુર એક જાહેર રેલીને સંબોધવાના છે। NCPના શરદ પવારના નેતૃત્વમાં ગુડગુએ આ માહિતી આપી છે। પવારે અઠવાડિયા પહેલા બીડમાં રેલી પણ કરી હતી। બીડ રાજ્યના કૃષિ મંત્રી અને ડેપ્યુટી CM અજિત પવારના વિશ્વાસુ સહયોગી ધનંજય મુંડેનું વતન છે। હવે એક અઠવાડિયા પછી શરદ પવાર અજિત પવારના વિશ્વાસુ ધારાસભ્યના મતવિસ્તારની મુલાકાત લઈને મરાઠી માણસનો મૂડમાં આપશે। આ શ્રેણીમાં વરિષ્ઠ પવાર રાજ્યવ્યાપી પ્રવાસ પર જવા માટે તૈયાર છે। અજિત પવાર અને 8 ધારાસભ્યો સાથે જુલાઈમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા બાદ NCP વિભાજનનો સામનો કરે છે। મિઝોરમમાં રેલવે બ્રિજ ધરાશાયી થયો અને 17 લોકોના મોત થઈ ગયા છે, હજુ પણ કેટલાક દબાયા હોવાની આશંકા છે।
આજે બુધવારે સવારે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાંથી હૃદય દ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં રાયસાંગ પાસે એક નિર્માણધીન રેલવે બ્રિજ ધરાશયી થયો છે. આ દુર્ઘટનામાં 17 મજૂરોના મોત થયા છે. રેલવે પ્રશાસન દ્વારા અહીં રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ અકસ્માત સવારે લગભગ 10 વાગ્યે થયો હતો. હજુ પણ 30-40 લોકો ફસાયા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેમજ મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. અકસ્માતને લગતા સામે આવેલા પ્રાથમિક અહેવાલો અનુસાર આ રેલવે પુલ રાયસાંગ પાસે કુરુંગ નદી પર બનાવવામાં આવી રહ્યો હતો, જેના કારણે બૈરાબી અને સાયરંગ વિસ્તારની કનેક્ટિવિટી પ્રભાવિત થઈ છે. જે રેલવે થાંભલા પડી ગયા છે તેની ઊંચાઈ લગભગ 104 મીટર એટલે કે કુતુબ મિનારની ઊંચાઈ કરતાં 42 મીટર વધુ હોવાનું કહેવાય છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમ થાંગાએ પણ આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે આઇઝોલ નજીક સાયરાંગમાં નિર્માણધીન ઓવરબ્રિજ ધરાશયી થયો છે, જેના કારણે 17 મજૂરોના મોત થયા છે. દિલ્હી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. બે વિમાનોને એક જ સમયે મળી ટેક ઓફ અને લેન્ડિંગની મંજૂરી. આજે દિલ્હી એરપોર્ટમાં સવારે મોટી દુર્ઘટના થતાં રહી ગઈ હતી. આજે સવારે વિસ્તારા એરલાઇન્સની એક વિમાનને લેન્ડ કરવા માટે એટીસી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, તો બીજી બાજુ એક સમયે વિસ્તારાના બીજા એક વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે સમય સૂચકતાથી ફરી એટીસી દ્વારા સૂચના આપવામાં આવી અને જે વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતું તેને તાત્કાલિક રોકવામાં આવ્યું હતું, જેથી કરીને મોટી દુર્ઘટના થતાં બચી હતી. એક સાથે બે વિમાનને મંજૂરી આપવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટમાં આજે આ ઘટના બની હતી. વિસ્તારા એરલાઇન્સના એક વિમાનને લેન્ડ કરવા માટે એટીસી દ્વારા અનુમતિ આપવામાં તો આવી, પરંતુ બીજી બાજુ તે જ સમયે વિસ્તારના બીજા વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી. સમય સૂચકતા વાપરી એક વિમાનને અટકાવવામાં આવ્યું હતું. આ બાબતે મળતી માહિતી પ્રમાણે આ વચ્ચે થોડો સમય રહેતા નવી સૂચના આપવામાં આવી અને જે વિમાન ઉડવાની તૈયારીમાં હતું તેને સંચાલકો દ્વારા રોકી દેવામાં આવ્યું, જેથી કરીને મોટી દુર્ઘટના થતાં બચી હતી. હવે વર્ષમાં 2 વખત થશે બોર્ડની પરીક્ષા. કેન્દ્ર સરકારે એક મોટું એલાન કર્યું છે. જાણો આ રિપોર્ટ. ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ભારતમાં શિક્ષણ મંત્રાલય 2020ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અનુરૂપ શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક રજૂ કરવા પર કામ કરી રહ્યું છે, જેથી હવે આગામી સમયમાં ધોરણ 11 અને 12 માટે દર વર્ષે 2 બોર્ડ પરીક્ષાઓ લેવાઈ શકે છે. બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં 2 વાર લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સ્કોર જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. બોર્ડ પરીક્ષાઓ કોચિંગ અને યાદ રાખવાના મહિનાઓ કરતાં સમજણ યોગ્યતાની સિદ્ધિનું મૂલ્યાંકન કરશે. ધોરણ 11-12માં વિષયોની પસંદગી માત્ર સ્ટ્રીમ્સ સુધી મર્યાદિત રહેશે નહીં. વિદ્યાર્થીઓને પસંદગી માટે સુગમતા મળે ધોરણ 11-12ના વિદ્યાર્થીઓએ 2 ભાષાઓનો અભ્યાસ કરવો જરૂરી છે. ઓછામાં ઓછી 1 ભાષા ભારતીય હોવી જોઈએ. વધુમાં વધુ 2024 શૈક્ષણિક સત્ર માટે પાઠ્યપુસ્તકો વિકસાવવામાં આવશે. 31 ઓગસ્ટ સુધી ચાલનારી અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. શા માટે? આવો જાણીએ કારણ. ટ્રેક રિસ્ટોરેશનના કામ અને ભક્તોની ઘટતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને 23 ઓગસ્ટથી યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શ્રાઇન બોર્ડના અધિકારીઓએ માહિતી આપી છે કે યાત્રાળુઓની સંખ્યામાં ઘટાડાને ધ્યાનમાં રાખીને અને બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા યાત્રાના રૂટના તાકીદે સમારકામ અને જાળવણીના કારણે યાત્રાળુઓની અવર જવર બંને માર્ગો પર થઈ રહી છે. પવિત્ર ગુફામાં ઘટાડો થયો છે. આ જ કારણ છે કે અમરનાથ યાત્રા 23 ઓગસ્ટ 2023 બંને રૂટ પરથી અસ્થાયી રૂપે સ્થગિત રહેશે. 62 દિવસની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ હતી અને 31 ઓગસ્ટ 2023ના રોજ છડી મુબારકના કાર્યક્રમ સાથે સમાપ્ત થશે. આ યાત્રા એક સાથે અનંતનાગ જિલ્લાના પહેલગામ ટ્રેક અને ગાંદરબલ જિલ્લાના બાલતાલથી શરૂ કરવામાં આવી હતી. સાથે જ આ વર્ષે બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અમરનાથ યાત્રાની પવિત્ર ગુફામાં લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. અત્યાર સુધીમાં 4.4 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર અમરનાથના દર્શન. હિમાચલ પ્રદેશમાં 2 વાદળ ફાટવાની ઘટના બની, જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટવાની 2 ઘટનાઓ બની હતી. પંડોહમાં કાટમાળ નીચે દબાઈ જતા 1 વ્યક્તિનું મોત નિપજ્યું, જ્યારે એક શાળાની ઇમારત નાળામાં ધોવાઈ ગઈ હતી. ભારે વરસાદ બાદ ચંદીગઢ શિમલા, ચંદીગઢ મનાલી ફોરલેન સહિત 700થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
तो सीएम भूपेन्द्र पटेल की अध्यक्षता में कैबिनेट की बैठक थी। वरसाद में विलंब थता सर्जाये परिस्थिति सहित अनेक मुद्दाओं पर चर्चा कराई। राज्य में आज सीएम भूपेन्द्र पटेल की अध्यक्षता में गांधीनगर खाते कैबिनेट की बैठक योजाई थी। सामान्य रीते कैबिनेट की बैठक में वर्तमान स्थिति अंगे चर्चा करवामां आवे छे। राज्य में वरसाद खेंचाता सर्जायेली परिस्थिति पर चर्चा करवामां आवी हती। वरसाद खेंचाता वीज वपराश में वधारो थयो छे ते अंगे आजनी कैबिनेट बैठक में चर्चा थई हती। खेडूतो माटे नर्मदानुं पाणी छोड़वानी पण मांग उठी छे। राजकोटमां एलआरडीमां बोगस कॉल लेटरना आधारे भर्तीना कौभाडनो पर्दाफाश थयो छे। पुलिस ने एलआरडी तरीके बोगस कॉल लेटर ना आधारे भर्ती थवानु कौभांड झड़पायुं छे। एलआरडी भर्ती में बनावटी निमणूक पत्र ना आधारे घुसवानो प्रयास करवामां आव्यो हतो। आरोपी प्रदीप मकवाणा नामनो युवक बोगस कॉल लेटर लईने गयो हतो, परंतु कॉल लेटर शंकास्पद जणाता पुलिसे जाण करवामां आवी हती, जेथी क्राइम ब्रांचनी टीमे प्रदीप मकवाणानी पूछपरछ हाथ धरी हती। नेपाळमां भयानक बस दुर्घटना सर्जाई। घाडिंग जिल्लामां एक पेसेंजर बस त्रिशूलनी नदीमां पड़ता 8 लोकोना मौत थई। नेपाळमां एक पेसेंजर बस रस्ता पर दौड़ती वखते अचानक संतुलन गुमावता नदीमां पड़ी गई, जेना कारणे तमाम मुसाफरोना जीव मुश्किलमां मुकाई गया। बसनी साथे मुसाफरो डूबवा लाग्या हता। बारीना कांच तोड़ीने घणा मुसाफरो बसनी छत पर आवी गया हता। आ दरमियान बस नदीमां पड़ी होवानी जाण आसपासना लोकोने थई हती। बादमां अंगेनी माहिती स्थानिक पोलीसे पण आपवामां आवी हती। भारतीयोनुं केनेडा जवानुं सपनुं तूटी शके छे। ट्रूडो सरकार लेशे कड़क निर्णय। કેનેડા સરકારના એક નિર્ણયથી ભારતીયોના કેનેડા જવાના સપના ચકના ચૂર થઈ શકે છે। હકીકતમાં કેનેડામાં હાલમાં હાઉસિંગ કટોકટીનો સામનો કરી રહ્યા છે। અહીં વસ્તી ઘણી છે, પરંતુ રહેવા માટે ઓછા મકાનો છે, જેને કારણે મકાનોની કિંમત તો પણ ઘણી વધી ગઈ છે। વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની નવી એક કેબિનેટ મુખ્ય ધ્યેયો પૈકી એક વધતી જતી હાઉસિંગ કટોકટીનો સામનો કરવા માટે કેનેડાની સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત કરવાનું વિચારી રહી છે।